જીવનમ કળીતમ શ્રવણમંગલમ શ્રીમદાદતમ ભુવિ શ્રીમધા ભુરિદાજના શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે જે એકસો ને આઠ ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ કથામૃતનું અમૃત કેટકેટલાયના લોકોના જીવનમાં પ્રસરી રહ્યું છે એ લોકોના જીવનમાંથી દુઃખને ઓછું કરે છે અશાંતિને ઓછી કરે છે કેટકેટલાય લોકો આત્મહત્યામાંથી ઉગરી ગયા એ કથામૃતનું અમૃતનું પાન કરીને અને કથામૃતના લેખક શ્રી રામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી માસ્ટર મહાશય મહેરનાથ ગુપ્ત મ પોતે કેવી રીતે આત્મહત્યામાંથી ઉગરી ગયા શ્રી રામકૃષ્ણના સંસ્પર્શમાં આવીને અને પછી તેમણે જે કથામૃત પુસ્તક લખ્યું જે પ્રથમ એમણે ડાયરી રૂપે લખ્યું એ કેવી રીતે આજે કેટલાયના જીવનમાં આશાનો સંચાર અને શાંતિનો સંચાર કરે છે અમૃતનું સિંચન કરે છે એ બધી વાતો આપણે કરી શ્રી રામકૃષ્ણ કથામૃતના જે ત્રણ ભાગ ગુજરાતીમાં છે એના બીજા ખંડના પ્રથમ ભાગના ખંડ બીજાના ત્રીજા અધ્યાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા છે પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના ઘરે બીજી એપ્રિલ રવિવારનો સમય અઢારસો ને ચોર્યાસી બીજી એપ્રિલ રવિવારનો સમય બપોરનો ભક્તો સાથે વાર્તાલાપ થાય છે અને ભક્તો કેટલા પ્રશ્નો પૂછે છે આપણા દૈનિક જીવન સાથે સંકળાયેલા પ્રશ્નો આપણા બધાના મનના પ્રશ્નો અત્યંત મહત્વના પ્રશ્નો અને પૂછે છે પ્રશ્ન પૂછે છે પાડોશી મહાશે પાપની ઈચ્છા શા માટે થતી હશે શ્રી રામકૃષ્ણદેવ કહે છે ઈશ્વરના જગતમાં બધા પ્રકાર છે સદપુરુષને પણ તેમણે કર્યા છે દુષ્ટ લોકોને તેમણે કર્યા છે સદબુદ્ધિ ભગવાન જ આપે છે અસદબુદ્ધિને પણ એ જ આપે છે અને પાપની ઈચ્છા એટલા માટે એ ભગવાન જ આપણી પાસે કરાવે છે અને ત્યારે ભક્ત બહુ જ ખુશ થઈ ગયો તો તો પછી પાપ કરીએ તો આપણી કશી જવાબદારી નહીં જેમ આપણે ખુશ થઈ જાય કે બહુ સરસ તો તો બહુ સરસ વાત થઈ ગઈ જો આ બધાએ પાપની જવાબદારી ભગવાનની હોય તો તો પછી આપણે મન મૂકીને પાપ કરીએ તો તો વાંધો શું છે જવાબદારી તો આપણી નથી તો શ્રી રામકૃષ્ણદેવે સમજાવ્યું ઈશ્વરનો નિયમ જ એવો છે કે પાપ કરે તેનું ફળ ભોગવવું પડે મરચું ખાધે તીખું ન લાગે કર્મના સિદ્ધાંતની વાત કરી કારણ કે સમજી ગયા કે હજી એ ભક્તની એટલી બધી શરણાગતિનો ભાવ નથી આવ્યો કે જ્યારે એ ખરેખર બધી વસ્તુઓમાં ઈશ્વરની ઈચ્છાને જોઈ શકે જે ખરેખર બધામાં ઈશ્વરની ઈચ્છાને જોઈ શકે જેનું મન સંપૂર્ણ શરણાગત થઈ ગયું છે જેનું મન અત્યંત ઉચ્ચ અવસ્થામાં છે એ કોઈ દિવસ આવો વિચાર નહીં કરે કે ચાલો ભાઈ હવે લાઇસન્સ મળી ગયું ચાલો ગમે એટલું પાપ કરીએ બહુ સરસ ભગવાનને બધું ફળ મળશે મને તો મળશે નહીં કારણ કે ભગવાન જ કરાવે છે આ વસ્તુથી આપણે સાવધાન રહેવું જોઈએ એટલા માટે શ્રી રામકૃષ્ણ તરત જ સમજાવ્યું કે તમે ભલે ગમે તેમ મનમાં હસતા હશો અને મનમાં આનંદ પામતા હશો કે ચાલો આપણે કશી જવાબદાર નહીં પરંતુ કર્મના ફળની વાત તો યાદ રાખજો કે જો મરચું ખાશો તો તીખું લાગશે ખરાબ કામ કરશો ખરાબ ફળ મળશે સારા કામ કરશો સારા ફળ મળશે આ કર્મના સિદ્ધાંતની વાત એમણે કરી અને એની અંદર એટલો બધો ગૂઢ અર્થ છુપાયેલો છે કે એની અંદર આપણે જેટલું જશું એમ અંદર ખૂબતા જશું એનું કોઈ આરો વારો નથી એટલી બધી વાતો શ્રી રામકૃષ્ણ એક જ વાતમાં કહી દીધી પણ આપણા જીવન માટે અત્યંત મહત્વની વાતો અત્યંત મહત્વપૂર્ણ આજે આપણા મનમાં બે પ્રકારના લોકો હોય છે એક જે લોકો ઈશ્વરમાં માને છે એક બીજા છે જે લોકો ઈશ્વરમાં નથી માનતા જે લોકો ઈશ્વરમાં માને છે એને આસ્તિક કહેવાય છે જે લોકો ઈશ્વરમાં નથી માનતા એને નાસ્તિક કહેવાય છે અને આ બંને સમાજમાં ભારરૂપ છે જે લોકો ઈશ્વરમાં માને છે એ લોકો પણ ભારરૂપ છે જે લોકો ઈશ્વર નથી માનતા એ લોકો પણ ભારરૂપ છે જે લોકો ઈશ્વરમાં માને છે એ વધારે ભારરૂપ છે કેમ કારણ કે એ વધારે પાપ કરે છે એમ સમજીને કે ભાઈ આમાં તો હું જવાબ મારી કોઈ કઈ જવાબદારી નથી જે ખરેખર ઈશ્વરમાં માને છે અને ખરેખર જે ઉચ્ચ અવસ્થામાં છે એ લોકો જ આશીર્વાદ સ્વરૂપ છે બાકી સો કોલ્ડ ફેથ વાળા રાખવાવાળા સો કોલ્ડ ફેથ સો શ્રદ્ધા બહારથી દેખાડે છે અને એ અર્થમાં શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ વાત કહે છે ઇટ ઇઝ બેટર ટુ બી એન આઉટ સ્પોકન એથેસ્ટ રાધર દેન ટુ બી હિપોક્રિટ ઇટ ઇઝ બેટર ટુ બી એન આઉટ આઉટસ્પોકન એથિસ્ટ રાધર દેન ટુ બી હિપોક્રિટ એક વાર નાસ્તિક થવું સારું કેટલાક લોકો છે અમે ભગવાનમાં માનતા નથી બહુ સારું એટલા માટે થઈને પોતાના જે ખરાબ કર્મો કહે છે એને તો ભગવાને દોષ દેતા નથી એ સ્વીકાર કરે છે અમને ખરાબ કરવાની ઈચ્છા થાય છે કેમ ઈશ્વરમાં તો શ્રદ્ધા નથી એટલે શું કહે છે અમે જે ખરાબ કામ ઈચ્છા થઈ અમને ખરાબ કામ કરવા મજા આવે છે અમે કરીએ છીએ થાય કરી લો આ છે બહાદુર લોકો ભલે ઈશ્વરમાં માનતા નથી પરંતુ પોતાના કરની જવાબદારી પોતે લે છે પોતાના ખરાબ કામની જવાબદારી પોતે લે છે બીજા જે છે ઈશ્વરમાં શ્રદ્ધા નથી ખરેખરી શ્રદ્ધા નથી અંદરથી ઊંડેથી પણ મોટેથી બોલે છે અમને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છીએ બહારથી દેખાડે પણ છે મંદિરમાં પણ જાય છે પૂજા પાઠ પણ કરે છે બધું કરે છે અને શું કહે છે હું શું કરું ભગવાન જેમ કરાવે છે એમ કરું છું ભગવાન ચલાવે છે એમ ચાલુ છું તો આ જે ખરાબ કામ મેં કાળાબજારી કરી આ દસ કરોડ રૂપિયા કે દસ હજાર કરોડ રૂપિયા જે કહે એ તો ભગવાનની ઈચ્છાથી કર્યું છે એમાં મારો શું વાક છે ભગવાને મને પ્રેરણા આપી એટલે કર્યું આમાં તો ભગવાન જ પ્રેરારૂપ છે એને મારી બુદ્ધિમાં બેસીને જેવી ચલાવી એવું મેં કર્યું એટલે હું જવાબદાર નથી આ જાતની આત્મ પ્રવંચનાથી પોતાની જાતની છે સાવધાન રહેવા માટે શ્રી રામકૃષ્ણ કહે છે કર્મના સિદ્ધાંતની વાત કરે છે એક ડોક્ટર હતા એ હંમેશા પોતાની પાસે ગીતાજીની પુસ્તક રાખે માણસો કે ભાઈ કે તમે તો બહુ ગીતા ઉપર બહુ શ્રદ્ધા છે હંમેશા ગીતાને પોતાની પાસે રાખો છો તો કે આ ગીતા તો હંમેશા સાથે રાખું છું તો કે દરરોજ પાઠ કરો છો તો કે ના ના દરરોજ પાઠ નથી કરો જે દિવસે ઓપરેશન તો કે આખી ગીતા નહીં કે ના 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 આખી ગીતા નહીં અને એક જ શ્લોક મને બહુ ગમે છે એ જ્યારે ઓપરેશન થિયેટરમાં જાઉં ત્યારે એ શ્લોક વાંચીને જાઉં કયો શ્લોક કેમ પેલા શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે મયા વય તે નિહિતા નિમિત્ત માત્રમ ભવસભ્ય સાચીન અર્જુન આ બધાને તમે પેલાથી મારી નાખ્યા છે તું તો માત્ર નિમિત્ત છો બસ એમ કરીને છડી લઈને જાઉં છું પછી કોઈ ચિંતા જ નહીં અને મારવાળો તો એ જ છે ઓપરેશન થિયેટરમાં જો મરી ગયો તો એ તો ભગવાને માર્યા હું તો નિમિત્ત છું એટલે એ એક જ શ્લોક આ ગીતા આ ગીતાનો એને બહુ જ ગીતાના શ્રદ્ધાળુ માણસો કેવા આ એક જ વાક્ય ઉપર શ્રદ્ધા આ છે સગવડિયો ધર્મ મોટા ભાગે આપણે સગવડિયો ધર્મ લઈ લઈએ છીએ જ્યારે ખરાબ કામ કરે છે તો ભગવાને કરાવ્યું સારું કર્મ તો મેં કર્યું બગીચો મેં બનાવ્યો ગાય ઇન્દ્ર મારી આ જે આપણી પોતાની જાતની છેતરામણી સાવધાન રહેવા માટે સ્વામી શ્રી રામકૃષ્ણ કહે છે કર્મના સિદ્ધાંત કહે છે જેવા કર્મ કરશો એવા ફળ મળશે મરચું ખાશો તો તીખું લાગશે એટલે રામચરિત માનસમાં એટલા જ માટે કહ્યું કહ્યું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરની સો તસ ફળ ચાખા આપ ઈશ્વરે જે વિશ્વ કર્યું છે કર્મ પ્રધાન છે જેવા કર્મ કરશો તેવા ફળ મળશે જો સો ચાખા જેવા તમે તમે વાવશો 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 તેવું તેવું લડશો જેવું વૃક્ષ તમને ફળ મળશે કર્મ એવું ફળ મળશે અને આપણા જેટલા શાસ્ત્રો આ બધાએ આ કર્મના સિદ્ધાંતને સમજાવવાના અને એ કર્મનો સિદ્ધાંત જો એકવાર સમજી ગયા તો બસ જીવન જીવવાની કળા મળી ગઈ જીવનમાં ગમે એટલા દુઃખો વિપત્તિ આવે એમાંથી કેવી રીતે સમ બુદ્ધિ રાખવી

પોતાનું પુરુષાર્થ જ પ્રાર્થ બનીને આવે છે અને જે કર્મ કરે છે એનું ફળ એને પડે છે આખી વાર્તા તમે વાંચો રામચર માનસની વાર્તાઓ એમાં પાછી અંદરની વાર્તાઓ મુખ્ય વાર્તા મુખ્ય ગમે તમે લઈ લો બધાની અંદર પાછળ કર્મ સમજાવે છે દશરથ રાજા કેટલું બધું રડે છે પુત્રના વિયોગમાં બધું તૈયાર થઈ ગયું રામનો રાજ્યાભિષેક થશે કેટલો આનંદ છે કેટલો આનંદ છે ને બસ અચાનક કઈ કઈ આવી અને બધું ફેરી નાખ્યું બે વરદાન લીધા પહેલું વરદાન તો બરાબર છે કે ભાઈ રાજ મળે બદલે મને ભરતને રાજ મળે પણ રામને ચૌદ વર્ષનો વનવાસ દશરથ કેટલું સમજાવે છે કે આ બીજું તમને કમસેમ પાછું લઈ લ્યો નથી માનતી કઈ કઈ નથી માનતી અને પછી રાજા રામને જવું પડે છે રામ જાય છે પોતાનું વચન રાખવા માટે અને રાજા દશરથને તળપતા તળપતા મરે છે હે રામ હે રામ હે રામ કરતા મરી જાય છે અને પછી જ્યારે મરવાની અણી ઉપર આવે છે કેમ મને આટલું દુઃખ પડ્યું આટલા મેં સારા કામ કર્યા રાજા દશરથનો અયોધ્યાનું રાજ્ય એટલે એનાથી વધારે કયું સારું રાજ્ય હોય તો મને કેમ આટલું દુઃખ ને પછી એને હા સમજાય છે સાંભળે છે શ્રવણકુમાર જતો હતો અને એને દૂરથી એને સમજો કે કોઈ જાનવર છે એમ કરીને તીર માર્યું અને એ તીર લાગ્યું શ્રવણ કુમારને અને પછી એ મરી જાય છે અને પછી એના બાપ અંધળા મા બાપ ખૂબ ધિક્કાર કરે છે કે જેણે તીર માર્યું એને પણ આવી જ રીતે પુત્ર વિયોગમાં ઝૂરી ઝૂરીને મરવું પડશે એ બરાબર કર્મનું ફળ મળે છે જાશે ક્યાં ક્યારેક ને ક્યારેક પાછું આવશે સારા કર્મ કર્યા હશે એનું ફળ ક્યારેક ને ક્યારેક મળશે ચાહો કે ન ચાહો અને ખરાબ કર્મ કર્યું હશે ગમે એટલે છૂટવાનો પ્રયત્ન કરો એ આવશે જ તો રાજા રામને કેમ વનવાસ વેઠવો પડ્યો ચૌદ વર્ષનો વનવાસ અને પત્નીના વિરહમાં રડે છે હા સીતે હા સીતે રડે છે સ્વયં ભગવાન ઈશ્વર પરબ્રહ્મ પરમેશ્વર શુદ્ધ બ્રહ્મ રામ કાલાત્મક પરમેશ્વર રામ શુદ્ધ બ્રહ્મ રામ એ જ કાલાત્મક પરમેશ્વર થઈ અને સીતાના વિરહમાં રડે છે અને આટલું બધું દુઃખ ભગવું પડે છે ચૌદ ક્યાં તો રાજ્યાભિષેક થવાનો હતો ચૌદ વર્ષનું દુઃખ ભગવું ચૌદ વર્ષનો વનવાસ સીતાનું હરણ પાછું થઈ જાય વિચિત્ર બધી વાતો પણ આ બધી વાર્તાઓ છે સમજાવવા માટે આની પાછળ બધી જગ્યાએ કર્મ કર્મ ઈશ્વર પોતે પણ કર્મના સિદ્ધાંતમાંથી બાકાત નથી આ સમજાવવા માટે પછી એ વાત અલગ છે કે ઈશ્વરનું શરણાગત થવાથી આ કર્મના સિદ્ધાંતને પણ માંથી બચવાનો માર્ગ મળી શકે એમ છે એ વાત પછી નહીં આવે છે પરંતુ એક વાત તો મનમાં થસાવી દેવી જો જવા માટે કે જે કર્મ કરે છે એનું એને ફળ મળે છે અને જે કંઈ આપણે દુઃખ ભોગવીએ છીએ એની પાછળ બીજું કોઈ જવાબદાર નથી હું પોતે જવાબદાર છું મારા પોતાના કર્મો જવાબદાર છે જે કંઈ વિપત્તિ આવી છે આપણને એમ લાગતું કે મારો તો કોઈ વાંક નથી વગર વાંકે કાંઈ દુઃખ કોઈને પડતું નથી એના માટે કોઈ નિમિત્ત ભલે બને પણ મુખ્ય નિમિત્ત આપણે પોતે આપણા પોતાના કર્મો એ એકવાર જ આવી જાય તો પછી આ આખી ઝંઝાડ નીકળી શકીએ બદલા લેવાની ભાવના થાય છે ફલાણી વ્યક્તિએ મારા માટે આ મારા વિરુદ્ધ આમ કીધું અને ફલાણી વ્યક્તિ એમને આટલી હેરાન કરી હવે હું એને જોઈ લઈશ આ જે મનમાં આવે છે એટલા માટે આવે છે કે આપણે એમ સમજીએ કે ફલાણા ફલાણી વ્યક્તિએ મારા પર અત્યાચાર કર્યો પણ ના મારા ભાગ્યમાં જ આ દુઃખ લખ્યું હતું ફલાણી વ્યક્તિ નિમિત્ત થઈ છે કારણ કે મારા પોતાના કર્મ પ્રમાણે મારા જીવનમાં દુઃખ મળે છે અને જે ફલાણી વ્યક્તિ મારા પર દુઃખ આચરણ માટે નિમિત્ત બને છે એને પણ પોતાના કર્મનું ફળ મળવાનું જ છે મને પોતાના કર્મનું ફળ જે મને છે એટલા માટે બદલા લેવાની જરૂર નથી કારણ કે કર્મના ફળ પ્રમાણે એને પોતાને બદલો મળવાનો જ છે તો હું શું કરા નિમિત્ત બનું પાછું ફરીથી આવી જાતની જ્યારે વાત સમજાઈ જાય તો આ પછી આજે પાપ પૂર્ણ અને કર્મના પછી ખરાબ કર્મ કરો એનું ખરાબ ફળ આવે વળી પાછું ખરાબ કર્મ કરો આજે બધા ચક્કરમાંથી નીકળી શકીએ છીએ રામચંદ્રજી વિલાપ કરે છે કેમ એને એને એવું શું કામ કર્યું રામચરિત માનસમાં પ્રસંગ આવે છે કે ઈશ્વરના અવતારના ઘણા બધા કારણો હોય છે રામચરિત માનસના દિવસે આપણે રામનવમી દિવસે તો એકાદ બેના આપણે કારણોના થોડીક ચર્ચા કરી હતી કે શા કારણે રામચંદ્ર અવતાર લેવો પડ્યો તો કેટલા બધા એના અવતારોના હેતુ છે અવતારોના કારણો છે એમાંનું એક કહે છે કે નારદ મુનિએ શ્રાપ આપ્યો અને એને કારણે ભગવાનને ત્યારે પાર્વતી પૂછે શંકર ભગવાનને કે આ તો વિચિત્ર સમજમાં નથી આવતું નારદ મુનિ કેટલા મોટા ભક્ત દિવસ રાત ભગવાન નામ લે છે એ વળી ભગવાનને શ્રાપ આપે અને પાછા ભગવાન જેવા ભગવાનને બધું શ્રાપને કારણે આ બધું દુઃખ સહન કરવા આ બધું કંઈ સમજાતું નથી તો વાત માંડીને કરો અને પછી વાર્તા સંભળાવે છે કે આવી રીતે નારદ મુનિ એકવાર ત્યાં હિમાલયની ગુફામાં બેઠા હતા અને ખૂબ મન લાગી ગયું ધ્યાનમાં એકદમ ઊંડા ધ્યાનમાં મન લાગી ગયું એટલું ઊંડું ધ્યાનમાં મન લાગી ગયું કે કોઈ કેટલા કલાકો નીકળી ગયા કોઈ પણ જગ્યાએ એમને એમને આશીર્વાદ હતો કે દરેક જગ્યા ફરી ફરીને ફરી નામ સંભળાવશે પરંતુ એ વાત પણ ભૂલી ગયા એટલું મનમાં લાગી ગયું હવે આ જે ઊંડી તપસ્યામાં લીન થઈ ગયા એનાથી કેટલાય લોકો હોય છે ને બીજાના સુખથી એ લોકોને મનમાં ફાળ પડે એવી રીતે ઇન્દ્રના મનમાં ફાળ પડી ક્યારે આ આટલું બધું આટલું બધું તપસ્યા કરે છે મારું ઇન્દ્રાસન તો ડોલી જશે મારું ઇન્દ્રન મારું રાજ્ય લઈ લેશે આ તો નારદના મનમાં કોઈ કલ્પના પણ નથી પણ એના મનમાં આવ્યું કે આને ગમે તેમ કરીને આને જ આ તપસ્યા ભંગ નહીં કરવામાં આવે તો તો પછી મારું ઇન્દ્રાસન નહીં રહે અને એટલા માટે કામદેવતાના મેકલો તપસ્યા ભંગ કરો અને કામદેવતા બાટલી બધી માયાજાળ રચી સુંદર બગીચો કર્યો સુંદર બાકી બધાય પ્રલોભન કર્યા પણ નારદ મુનિ તો ભગવાનમાં એટલા પરમ ભક્ત એના ઉપર કાંઈ અસર ન થઈ અને પછી જ્યારે કોઈ અસર ન થઈ ત્યારે કામ દેવતા પોતે આવીને પ્રણામ કરે છે મુનિદેવ ખરેખર ધન્ય છે તમને કે આટલા બધા પ્રલોભનોમાં કોઈ નહોતું બચી શક્યું એક શંકર ભગવાન સિવાય આ તમે બીજા છો કે તમે આવી રીતે આમાંથી બચી ગયા તમારી ખરેખર તમારી આ પરમ આટલી તપસ્યાને હું નમન કરું છું એમ કરી હાર સ્વીકાર કરી નારદ મુનિ કે કાંઈ વાંધો નહીં એને છોડી દીધો જાઓ અને પછી કામ દેવતા તો ચાલ્યા ગયા હવે નારદ મુનિ એકલા બેઠા અને મનમાં વિચાર કરવા લાગ્યા જુઓ શંકર ભગવાન એક જ માણસ હતા એક જ દેવતા એક શંકર ભગવાન જે કામ દેવતા વિજય પ્રાપ્ત કર્યો એક હું પરંતુ શંકર દેવતા કરતા હું મોટો કેમ શંકર ભગવાનને ભલે કામ ન હરાવી શક્યો પણ ક્રોધ થાય હતો ને ક્રોધથી એણે કામને બાળી નાખ્યો હતો અને પછી તો રતી આવીને બહુ માયગો ગયો વરદાન ત્યારે એમને કીધું ઠીક છે તું અશરીર રૂપે બધાના મનમાં રહેજે તો ભલે શંકર ભગવાને કામ પર વિજય પ્રાપ્ત કર્યો પણ ક્રોધ પર નતો કર્યો મેં તો કામ પર પણ વિજય પ્રાપ્ત કર્યો અને પાછા કામ પર ક્રોધે નથી કર્યો એને જવા દીધો મેં તો ક્રોધ પણ વિજય કર્યો તો શંકર ભગવાન કરતા મહાન છું આ એક અહંકારનું નાનકડું બીજ આવી ગયું આ બધાને સાધકોના દરેકના જીવનમાં આવે છે જેમ જેમ સાધક આગળ વધે છે એક પછી એક એક પછી એક સાધક જયારે પેલા તો પ્રલોભનમાં ફસાય છે પ્રલોભનમાં ન ફસાય તો સ્વામી વિવેકાનંદ કહે છે કે આ પ્રલોભન મનમાં ફસે એનાથી મોટું પ્રલોભન છે નામ યશની આકાંક્ષા અથવા અહંકાર એ અહંકારને જીતવું વધારે કઠિન સૂક્ષ્મ અહંકાર ક્યાંથી આવી ચડે ખબર નહીં પડે મનમાં અહંકાર આવી ગયો નારદ મુનિના મનમાં સૂક્ષ્મ અહંકાર બીજા ક્યારે કે વાહ હું તો શિવજી કરતા પણ મહાન છું હવે હવે એમને મનમાં ચેન નથી પડતું આટલું મેં મહાન કામ કર્યું લોકોને તો જાણ થવી જોઈએ તો કેવી રીતે થાય એટલે ગયા પેલા શિવજી પાસે શિવજીની પાસે જઈ બધી વાત કરી કે આવી રીતે કામ દેતા એવો પણ મેં મને કોઈ અસર ન થઈ અને મેં તો પછી એના ઉપર ક્રોધ પણ ન કર્યો આ વાત ખાસ ભાર દઈને કીધું કે તમે તો ક્રોધ કર્યો બ્રેકેટમાં પણ મેં તો ક્રોધ પણ ન કર્યો અને મેં જવા દીધો અને આવી રીતે કર્યું શિવજી ભગવાન બધું શાંતિથી સાંભળ્યું સમજી ગયા કે આ અહંકાર આવી ગયો છે આ સૌથી વધારે ખરાબ છે હવે શું કરવું એટલે શિવજી કીધું બહુ સારું બહુ સારું વેરી બહુ સારું બહુ સારું કહેવાય અરે નારદ તમે આટલા મહાન ભક્તો સાક્ષાત ભગવાન તમારી સાથે હોય પછી તમને આવા પ્રલોભન શું કરી શકે બહુ સારું કર્યું પણ હવે તમે મને જે વાર્તા સંભળાવી છે એ પછી હવે ભૂલથી પણ ભગવાનને નહીં સંભળાવતા હરિને નહીં કહેતા વિષ્ણુ ભગવાન નહીં કહેતા એમને એમ થયું કે આ વિષ્ણુ ભગવાનને કહેશે તો આ અહંકારની વાત એને ખબર પડી જશે ઉલટાનું એનું નુકસાન થશે એટલે શિવજી કીધું પણ વિષ્ણુ ભગવાન નહીં કહેતા નાળમની પણ પછી ચાલ્યા મનમાં વિચાર જોયું મને તેમ હતું કે ફક્ત ક્રોધ છે ઈર્ષા પણ છે શિવજીના મનમાં બોલો મને કહી દીધું કે તમે વિષ્ણુ ભગવાન એને અર્થ છે કે એને લાગશે કે ભાઈ આત્મા કરતા આગળ નીકળી ગયો શિવ વિષ્ણુને ખબર ન પડવી જાય એટલે કે હવે સીધો એની જ પાસે જાવ સીધા વિષ્ણુ ભગવાન પાસે ગયા વિષ્ણુ ભગવાન પાસે જઈને આખો ચિત કેવી રીતે મેં કહ્યું વિષ્ણુ ભગવાન કે બહુ સારું બહુ સારું અરે તમે આટલા મોણા ભક્ત છો તમને કામ વળી શું કરી શકે અને પછી તોય કીધો તમે સાંભળો તો ખરા મેં શિવજીને પણ આ વાત કરી છે પણ શિવજીએ મને કહેવાની ના પાડી હતી પણ મારાથી ન રહેવાયું કે તમને આ વાતની તો જાણ થવી જોઈએ હવે વિષ્ણુ ભગવાન છે મુશ્કેલ થઈ ગઈ આ તો અહંકાર આવી ગયો અને અહંકારનું નાનકડું બીજ આવ્યું એટલે સાધકની બધી સાધના ખતમ ધીરે ધીરે આખું કોળી ખાશે જેટલું છે બધું ખતમ થઈ જશે શૂન્ય થઈ જશે હવે એને મારે બચાવો તો જોઈએ એટલે એમણે નારદ મુનિ તો ગયા વાર્તા સંભળે એટલે એમણે માયા રચી નારદ મુનિ આગળ જાય છે ને વચમાં માયાનગરી આવી એક સુંદર નગર આવ્યું સુંદર નગર જોયે તો આ હા એકથી થી ચડિયાતે બિલ્ડિંગ એક એક ચડિયાત મકાન અને ત્યાં તો ત્યાં ગઈને રાજા એમને મહેંત્ર મોકલ્યું કે આટલા મોટા મહાન મુનિ આવ્યા છે તમે બોલાવો બોલાવો બોલો પછી ચરણ ધોયા વાગતા સાકતા કરી કે આવો મુનિ આવો બહુ સરસ કે સારા એમ આવી ગયા મારે જરા થોડી મારે ચિંતા હતી રાજકુમારી મોટી થઈ છે સુંદર રાજકુમારી છે હવે એને પરણાવવાની છે તો જરા એનું થોડું દેખાડવાનું હતું રાજકુમારી એને હાથ બતાવવામાં આવ્યો નારદ મુનિ નારદ મુનિ હાથ લીધો બસ નારદ મુનિ પોતે પડી ગયા અને હાથમાં શું લેખું તું અને વાંચું શું હાથમાં લેખું તું કે એનો વર કોણ હશે કે જે અમર હશે જેને કોઈ મારી નહીં શકે અને સમસ્ત વિશ્વનો જે માલિક હશે એ જ એને વરી શકશે એને બને એમણે ઉતાવળમાં શું વાંચ્યું કારણ કે મોહિત તો થઈ ગયા હતા એટલે શું વાંચ્યું કે આ સુંદરી જેને વિશ્વ વિશ્વસુંદરી નામ હતું જેને વર્ષે એ અમર બની જશે અને આખા વિશ્વનો અધિપતિ બની જશે અરે હવે આ વાત તેણે પછી છુપાવીને રાખી રાજાને કીધું હા બહુ સારું છે બહુ સારું છે સરસ થઈ જશે મનમાં હવે થઈ ગયું કે હવે આને જો હું વરું તો હું અધિપતિ પણ બની જાઉં અને અમર બની જાઉં બસ હવે દિવસ રાત ભગવાનની ચિંતા ગઈ દિવસ રાત કેવી રીતે આ સુંદરી મને મળે સુંદરી મને મળે સુંદરી મળે હવે એનો સ્વયંવર યોજવામાં આવ્યો હતો સ્વયંવર યોજવામાં આવ્યો એટલે નારદ મુનિ કે મારે તો સ્વયંવરમાં જવું પડશે સ્વયંવરમાં આવા મુનિના વેશમાં તો રાજકુમારી તો કઈ વરસે નહીં એટલે હવે કરવું શું ક્યાંથી એવું સુંદર રૂપ લાવવું એને મનમાં થયું કે ભાઈ મારે ભગવાન કરતાં મોટો હિતેશી તો મારા જીવનમાં કોઈ નથી એટલે ભગવાનને જ પ્રાર્થના કરું એટલે ભગવાન પાસે ગયા ભગવાન પાસે જઈને કહ્યું કે આવી રીતે આ વિશ્વ સુંદરી છે એનો સ્વયંવર છે એટલે મને ભગવાન સુંદર રૂપ આપો મને તમારું સ્વરૂપ મને આપી દો તો જેથી હું આવી રીતે સ્વયંવરમાં જાઉં અને રાજકુમારી મને જ વર્માણ પહેરાવે ભગવાને કીધું કોડ લેંગ્વેજમાં કીધું ભગવાન નારાજ તું તો મારો પરમ ભક્ત છે હું તો હંમેશા તારું કલ્યાણ ઈચ્છું છું હું એવું જ કરીશ કે જેનાથી તારું પરમ કલ્યાણ થશે અને પછી એક બીજું વાક્ય પણ કીધું જો વૈદ્યરાજ પાસે કોઈ દર્દી જઈ અને કુપથથી માગે તો પણ વૈદરાજ એને બહુ સારી દવા આપે છે કુપથથી આપતા નથી આ પણ સાથે કહી દીધું પણ નારાજ મુનિ તો એટલા મોહિત થતાં આ બધું સાંભળ્યું જ નહીં એને તો એટલું સાંભળ્યું કે હું તારું કલ્યાણ જ કરીશ એટલે સમજી ગયા કે બસ હવે તો મારું થઈ ગયું બેડો પાર થઈ ગયો મને સુંદરમાં સુંદર રૂપ આપશે અને ત્યાં જઈ અને સ્વયંવરમાં બેસી ગયા હવે શિવજીના ગણ હતા એ વેશ પલટો કરીને બાજુમાં બેઠા અને એ હસવા મંડી ગયા કારણ કે એને જે રૂપ આપ્યું હતું એ વાંદરાનું રૂપ હતું કારણ કે ભગવાને વિચાર્યું કે આને જો અત્યારે સુંદર બનાવીશ તો આખી જિંદગી વાંદરો બનીને રહેશે બાંધ્યો નર મરકટકી નહીં નાચ્યો નર મરકટકી નહીં આ વિવાહ કરશે ને પછી આખી આખી જિંદગી એ વાંદરાની જેમ નાચશે તો અત્યારે સુંદર બનાવું તો પછી વાંદરો બનશે અને અત્યારે વાંદરો બનાવીશ તો આખી જિંદગી સુંદર હશે એટલે પેલા એને વાંદરો જ બનાવે એટલે વાંદરાનું રૂપ આપ્યું હવે વાંદરાનું રૂપ આપ્યું એને તો ખબર નથી નારદ મુનિ તો આમાં ઊંચા નીચા થાય છે કે આ રાજકુમારી મારી તરફ આવે ને હમણાં વરમાળા પહેરાવશે આટલું સુંદર મારું રૂપ છે અને પેલા જે બાજુમાં બેઠા છે શિવજી ગણ એ આમ ઊંચા નીચા થઈને ખૂબ હસે છે ખૂબ હસે છે કે નારદ મુનિ આહા હા શું તમારું રૂપ છે એમને લાગે છે રાજકુમારી તમને જ વર્ષે તો તમને જ મળવાની છે એવું કેટલું સુંદર તમારું રૂપ છે નારદ મુનિ સાચું સમજે કે હા મારું રૂપ સારું છે એને હજી વધારે ફૂલી ગયા પણ રાજકુમારી એની તરફ જોયું પણ નહીં એકવાર તો જુએ એક વાર જોયું પણ નહીં અને ત્યાં તો વિષ્ણુ ભગવાન પોતે આવ્યા રાજાના રૂપમાં બસ એને વરમાળામાં નાખી અને પેલા રાજા વિષ્ણુ ભગવાન રાજકુમારી લઈને ચાલ્યા ગયા હવે આ નારદ મુનિને બહુ ગુસ્સે ચડ્યો કોણ રાજા આવી અને રાજકુમારી પડી ગયું મારી તરફ રાજુમારી જોયું સુધા નહીં અને પછી આ ગણમાન કે પેલા તમારો ચહેરો તો પાણીમાં પછી તમે વાત કરો ત્યારે વખત અરીસો એટલે ગયા તળાવ પાસે તળાવ પાણીમાં પડછાય પોતાનું રૂપ જે હર હર વાંદરાનું મોઢું અને પછી તો જે ગુસ્સો આવ્યો ભગવાન ઉપર ભગવાને મારું આવું ઠેઠડી ઠેકડી ઉડાવી અને પછી આ શિવજીના ગણને શ્રાપ આપ્યો જાઓ તમે લોકોને સાપ આપું છું તમે લોકો રાક્ષસ બની જાઓ એ બને રાક્ષસ બનાવી દીધા અને હવે ભગવાન ઉપર બહુ જ ક્રોધ આવી ગયો હે ભગવાને મેં કીધું તું કે તમે આની પાસે હું મદદ લેવા માટે ગયો એણે મને કીધું પણ ખરું કે હે નારાજ હું તારું અકલ્યાણ નહીં કરું હું તને મદદ કરીશ અને આવી રીતે મારી ઠેકડી ઉડાવી અને પછી તો એટલો ગુસ્સે ચડ્યો કે આજે તો હું કાં તો શ્રાપ દઈશ અને કાં હું મરી જઈશ કાં શ્રાપ દઈશ અને કાં હું મરી જઈશ હવે મારે કાંઈ કરતા કરવું નથી અને એકદમ ગુસ્સામાં ધમ પછાડા કરતા કરતા વિષ્ણુ ભગવાનને મળવા ગયા પણ વિષ્ણુ ભગવાન તો એટલે દૂર રસ્તામાં રસ્તામાં જ જ અને સાથે કોણ પેલી સુંદરી હવે કેમ નારદ મુનિ ક્યાં જાવ છો આટલી ઉતાવળમાં હવે નારદ મુનિ નો ગુસ્સો જુઓ હા તમારા ઉપર કોઈ છે નહીં ઉપરવટ નથી એટલે તમે બહુ આગળ વધી ગયા છો બહુ ખરાબ થઈ ગયા છો બહુ પેદી ગયા છો તમારા ઉપર કોઈ નથી કોઈ બોલાવાળું નથી શરૂઆત તમારી આવી જ વાત થઈ છે તમે હંમેશા બધાને છેતરા છે તમે બધાને દુઃખી જ કરો છો તમે આમ જ કરો છો તમારા કર્મો જ આવા છે ત્યાં તમે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ઝેર બિચારાવાળા શિવજીને પાઈ દીધું અને પોતે તો સુંદરી લઈને વયા ગયા હંમેશા આવું જ કામ કરો છો તમારું આવા બધા લખણ આવે છે હવે હું તમારો ઉપર કોઈ નથી એટલા માટે તમે આવું કરો છો પણ હું તમને ઠીક ઠેકાણે તમને એક પણ ખબર પડે કે કોની સાથે તમારે ગુજરાત છે હું તમને શાપ આપીશ રાજા ભગવાન વિષ્ણુ ભગવાન કીધું આપો આપો મુનિ જે શ્રાપ આપો એ આપો ના મંદિર હજી હજી આના ઉપર કઈ થતું નથી બહુ તમને હજી બઉ આવે છે ને ઠીક છે શ્રાપ આપું છું શ્રાપ આપ્યો શ્રાપ શું આપ્યો તમે મને આવી રીતે મનુષ્યના રૂપમાં આટલી બધો દગો દીધો હતો તમને પોતાને મનુષ્ય સ્વરૂપે અવતાર લેવો પડશે આ પેલો શ્રાપ છે અને બીજો શ્રાપ છે કે તમે મને વાંદરાનું સ્વરૂપ આપ્યું હતું અને મારી ઠેકલું ઉડાવી હતી એટલે વાંદરા જ તમને સહાય કરશે વાનરોની સહાય તમારે લેવી પડશે અને ત્રીજું મને મારા લગન તમે ન થવા દીધા અને મારા લગનમાં ન થવા મને દુઃખી કર્યો એટલે તમારી પત્નીના વિરામમાં તમે રડી રડીને મળશો તમે પત્નીના વિરહમાં રડશો સાપ આપ્યા ભગવાને તરત જ શ્રાપ નથી કર્યો હે ભગ મુનિવર તમે શ્રાપ આપ્યો કે વરદાન આપ્યું આ તો વરદાન છે સાચી વાત છે જે લોકો સાધુ પુરુષ હોય છે સત્પુરુષ હોય છે એ લોકો શ્રાપ દેતા પણ એ લોકોને આવડતું નથી અજાણતા પણ એ લોકો કોઈનું બુરું કરી શકતા નથી આ તો તમે મારું ભલું જ કર્યું તમે મને કીધું મનુષ્ય સ્વરૂપ તો મનુષ્ય લીલા કરવામાં તો મને આનંદ જ આવે છે એ તો મારી લીલા કરવું નાટક કરવું એ તો મારી મુખ્ય મારું કાર્ય જ છે એ જ લીલા કરવી અને તમે મને કહ્યું તમે મને શું કહ્યું કે વાનરો મને સહાય કરશે પણ તમારે જો ખરેખર શ્રાપ દેવો તો એવું કેવું હતું કે વાનરો તમને નુકસાન કરશે પણ તમને શ્રાપ દેતા આવડતો તમે શું કીધું કે વાનરો તમને સહાય કરશે તો આ તમારા માટે આશીર્વાદ સ્વરૂપ થઈ ગયું અને તમને શું કીધું તમે મને કીધું કે કારણ કે મેં તમારા લગ્ન ન થવા દીધા એટલે મારે પણ પત્નીના વીરામાં રડવું પડશે પણ આ પણ તમારે તમને શ્રાપ દેતા આવડતો નહીં તમારે શ્રાપ દેવો તો એવો દેવો હતો કે મારા લગ્ન ન થાય પણ તમે તમારા લગ્ન તો થઈ ગયા એનું પ્રોમિસ આપી દીધું આ તો તમે એનો અર્થ શું છે કે મારે પત્નીના વિરમાં રડવું પડશે એનો અર્થ છે કે લગન તો થશે જ તમારે એવો શ્રાપ આપવો હતો કે મારે લગન નહોતા તમારે કરવા દેવા એને બદલે તમે તો કહી દીધો પત્ની તો થશે જ એના વિરમાં રડવું પડશે એનો અર્થ છે પત્ની તો થશે જ અને લગન તો થાશે જ આ તો ઉલટાને તમે આશીર્દ આપ્યો કે મારે લગન થઈ જશે તો તમારો શ્રાપ હું માથે ચડાવું છું ને આવી રીતે રામચરિત માનસમાં પ્રસંગ આવે છે કે આવી રીતે નારદ મુનિના શ્રાપથી ઈશ્વરને મનુષ્ય રૂપ ધારણ કરવું પડે છે ને આવી રીતે ચૌદ વર્ષનો પડે છે સીતાનું હરણ થાય છે સીતાના વીરામાં વિલાપ કરવો પડે છે નારદ વાનરનો સહારો લેવો પડે છે પણ આ બધી જેટલી વાર્તાઓ એ બધી વાર્તાઓની પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે કર્મનો સિદ્ધાંત સમજાવો કે જેવા કરશું એવા આપણે ફળ પામશું અને આ એક સિદ્ધાંત આપણા જીવનમાં આવે શું થશે નિડરતા આવશે કેટલાક લોકો એમ સમજે છે કે ભાઈ કર્મના સિદ્ધાંતને જશે આળસુ બની જશે પણ એ એનો અર્થ છે કે આપણે એ કર્મના સિદ્ધાંતને બરાબર સમજતા નથી એને ખોટી રીતે સમજાવવામાં આવે છે કે ભાઈ ઠીક છે કર્મ ભાગ્યમાં જે હશે એ મળશે તો ભાગ્યવાદી નથી આ તમને ભાગ્યવાદી નથી બનાવતું આ તમને પ્રારબ્ધવાદી નથી બનાવતો કર્મ સિદ્ધાંત કર્મ સિદ્ધાંત તો એમ કહે છે કે જે કંઈ આપણે અત્યારે મેળવીએ છીએ પ્રારબ્ધના રૂપમાં એ મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા કર્મ દ્વારા નિર્મિત થયું છે કેટલાક લોકો છે ભાગ્યના ભરોસે બેસી જાવ ભાગ્યમાં જે હશે એ થશે ખેડૂત શું કરે છે ભાગ્યમાં હશે તો વરસાદ આવશે ચાલો બેઠા રહ્યો વિદ્યાર્થી શું કહે છે ભાગ્યમાં હશે તો પાસ થાશું

આ જે કર્મવાદનો ઊંધો અર્થ લઈ લીધો આપણે કર્મવાદ આપણને નિષ્ક્રિય નથી બનાવતો એ આપણને કહે છે કે આપણે જે કઈ કર્મ કર્યા એ જ પ્રારબ્ધ રૂપે આવે છે અર્થ છે આપણું જે ભવિષ્યનું પ્રારબ્ધ સુધારવું હોય આપણે વર્તમાનમાં પુરુષાર્થ જોરથી કરવો પડશે વધારે જોરશોરથી કરવો પડશે અને કેટલાક લોકો એવા હોય છે કે કર્મવાદને લીધે એ સ્વાર્થી બની જાય છે એ પણ બરાબર નથી કે ભાઈ એ ભાગ્યમાં હશે એના ભાગ્યે ભોગવે છે એના ભાગે ભોગે છે આપણે શું કરવું એક માણસ હતો ખાડામાં પડી ગયો ખાડામાં પડી ગયો હવે પોકારે છે ભાઈ મને બચાવો ભાઈ બચાવો તો જે લોકો જાય છે લોકો છે ભાઈ બચાવો 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 તો એક જણ બચાવે છે અરે ભાઈ એ તો એના ભાગેમાં હતો ખાડામાં પડ્યો છે તું ઉકાર વચમાં જાય છે પ્રારંભને કારણે પડ્યો છે આપણે શું બચાવવું જોઈએ કે હા વાત સાચી એના ભાગેને કારણે પડ્યો છે ભલે પડ્યો રહ્યો ખાડામાં બધા આવી રીતે આ જે પ્રારબ્ધવાદનો કર્મવાદનો જે ખોટો એનો દુરુપયોગ જે થાય છે આવી રીતે થાય છે આપણા દેશમાં સૌથી વધારે આપણા દેશમાં દુરુપયોગ થાય છે જે કર્મનો સિદ્ધાંત આપણને વધારે પુરુષાર્થવાદી અને વધારે કર્મઠ બનાવવું જોઈએ એને બનાવે છે અને સ્વાર્થી બનાવે છે કર્મનો સિદ્ધાંત પોતાના જીવનમાં જયારે ઘટના આવે છે ત્યારે આપણે સમજ નથી કરતા મારા દુઃખમાં એવું છે મારા કર્મને કારણે થયું છે પણ બીજા કોઈને જયારે દુઃખ આવે છે અરે એના કર્મ ભોગવે છે ભોગવ દે ભોગવ વધે એના કર્મ ભોગવવા છે એના આપણે શું કરવા આવી એ ખાડામાં પીડે છે ભલે ભોગવે સારું છે ખાડામાં ભોગવે છે કેમ એના કર્મને કારણે ભોગવે છે ભોગવવા દે એમાં આપણે વચમાં નથી આવવું કેટલા લોકો બધા જાય છે બધા કે છે ખાડામાં પડ્યો છે પોતાના કર્મને કારણે પડ્યો છે ભલે ભોગવે પછી એક માણસ અંદર આવ્યો ખાડામાં છેવટે કે હા ભાઈ ખરેખર તને મળીને ખૂબ આનંદ થયો કે મારા જેવો એક તો મળ્યો એક તો મારો દયાળુ મળ્યો કે આવી રીતે મને બચાવવા માટે આવ્યો તો કે હું બચાવવા નથી આવ્યો કે મને તને મળીને આનંદ થયો કેમ કે તું ભોગવે છે હું ભોગવું છું તું ખાડામાં જે પડ્યો છે એ તારા કર્મને કારણે ભોગવે છે અને હું પણ જીવનમાં દુખી છું મારા કર્મને કારણે મારા ભાગ્યને કારણે તો મને પણ થયું કે હાલો આપણે 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 ચાલો તો તમે બચાવ નથી આવતા શું છો તો કે હું કવિ છું જ્યારે કવિતા શરૂ કરું કે બધા ભાગવા માંડી જાય છે મેં કીધું અહીંયા થી એક માણસ એવો મેળવ્યો છે જે કવિતા સંભળે તો ભાગશે ને એટલા માટે આવ્યો છું કવિતા સંભળાવવા કવિતા સંભળાવા આવ્યો છે કે તું કોઈ દિવસ ભાગી જ નહીં શકે એવો મને માણસ એક મળ્યો એટલે આવું ભાઈ હરખા આપણે બહુ સરખા તારું ભાગે ખરાબ મારું ભાગે મારી કવિતા કોઈ સાંભળતું નથી તને કોઈ ખાડામાંથી બહાર કાઢતું નથી એટલે આપણે બંને મજા મજા કરીએ તો આવી રીતે જે કર્મના સિદ્ધાંતનો દુરુપયોગ કરે છે કે બીજો બધો ખાડામાં પડ્યો તો ભલે પડ્યો હું મજા કરું મને હું આનંદમાં રહું અને મને જ્યારે કર્મકાંડ ત્યારે હું કરું કે આને કારણે આને કારણે આને કારણે આને કારણે મને દુઃખ મળ્યું આજ મારા માટે જવાબદારી છે આજ માટે જવાબદાર છે એ બધા એને કર એટલે સંતતા પૂછે છે કે કોણે કર્યું અરે આણે કર્યું કોણે કર્યું કે આણે કર્યું આને કારણે દુખી આને કારણે દુઃખી આને કારણે દુઃખી આને કારણે દુઃખી એ કે તારો હાથ બતાવતો તો હાથ બતાવ્યો કોને કારણે દુઃખી તો કે આને કારણે દુઃખી કોને કારણે દુખી તો કે આને કારણે દુઃખી થયું આને કારણે આવ થયું આને કારણે આમ થયું તો કે જો તારી એક આંગળી ક્યાં છે કે એના તરફ બાકી ત્રણ આંગળી ક્યાં તારી તરફ તારે કારણે તારે કારણે ત્રણ વાર એક એકવાર કહેશે બહાર કાઢને બાકીના ત્રણ કારણ તારી આંગળી તારી તરફ છે તારે કારણે તારે કારણે પોતાને કારણે આપણે દુઃખ ભોગવે છે એ આપણે ભૂલી જાય છે બીજા તો નિમિત્ત માત્ર છે જે કંઈ દુઃખ આપણા જીવનમાં ભોગવે છે એ આપણા પોતાના કર્મ ભોગવે છે જ્યારે બીજાના ઉપર કર્મ હોય ત્યારે આપણે એના ઉપર સહાનુભૂતિ હોવી જોઈએ એ આપણે નથી કરતા ત્યારે એના કારણ કે એ ભલે એના કામના કારણે ખાડો પેડો ખાડામાં પેડો પણ ખાડામાંથી ઉગારવાનું સારું કામ કરશો તો તમને સારા ફળ મળશે એ આપણે ભૂલી જઈએ છીએ અને જ્યારે પોતાના ઉપર આવે છે ત્યારે તો એ કર્મનો સિદ્ધાંત ભૂલી અને આણે કર્યું પેલા એ કર્યું આણે મારા ઉપર અત્યાચાર કર્યો આમ આમ કોઈના ઉપર કરે છે ત્રણ આંગળી આપણા તરફ છે એ ભૂલી જાય છે સ્વામી વિવેકાનંદ જયારે કલકત્તાથી અમેરિકાથી પાછા ફેર્યા કલકત્તામાં હતા ત્યારે એક ગોશાળાના રક્ષક હતા કોઈ મારવાડી સમાજ સોસાયટીના એમની પાસે આવ્યા મેં કહ્યું કે આવી રીતે અમે લોકોએ આવી રીતે આ ઢોરવાળો શરૂ કર્યો છે જેમાં અમે લોકો ગાયોને કસાઈના ઘરમાંથી જતા બચાવીએ છીએ કસાઈના ઘરમાં કતલખાનામાંથી એ લોકોને બચાવી બચાવી ઢોરવાળામાં રાખીએ અને એ લોકોને અમે ઘાસ ઘાસચારવાનું બધું આપીએ તો એ એ ઘાસ એ ઢોરવાળા માટે અમે લોકો અમે તમારી મદદ માટે આવ્યા છીએ ત્યારે સ્વામી કે જો ભાઈ હું તો સન્યાસી છું મારી પોતાની પાસે તો પૈસા નથી અને જે કંઈ પૈસા થોડાક આવ્યા એમાંથી આ રામકૃષ્ણ સંસ્થા બધું કરું છું મારી પાસે તો એવા કંઈ પૈસા નથી પરંતુ તમારી આ પ્રવૃત્તિ તો સારી છે બહુ સારું કામ કરો છો પણ મારે તમને પૂછવું છે કે અત્યારે અહીંયા બહુ મોટો દુષ્કાળ આવ્યો છે બંગાળમાં ત્યારે બંગાળમાં મોટું દુર્ભિક્ષ ચાલતું હતું એક લાખ લોકો મરી ગયા હતા એક લાખ લોકો ભૂખે મરી ગયા હતા કે બ્રિટિશ સરકારે જાહેર કર્યું છે કે લગભગ એક લાખ લોકો આવી રીતે મરી ગયા છે અને મોટો દુષ્કાળ પેળો છે તો એ લોકોને બચાવવા માટે તમે કંઈ કામ કરો છો કે નહીં તમારી સંસ્થા કે ના ભાઈ અમારી સંસ્થા તો છે ફક્ત ગાયોના બચાવવા માટે ગાયોને આવી રીતે રક્ષા કરવા માટે કસાઈને ઘરમાંથી બચાવવા માટે અમે કરી છે બાકી માણસોને બચાવવા માટે અમે લોકો કંઈ નથી કરતા એ લોકો એ અમારી યોજનામાં નથી અરે તમારી પોતાની નજરની સામે આટલે એ હજારો માણસો ભૂખે મરી ગયા તમારી પાસે આટલું મોટું ફંડ હતું તેમ છતાં તમે ગરીબોને બચાવવા માટે કંઈ ન કર્યું આવા કેવા તમે ત્યારે પેલા ગોરક્ષક સમિતિના અધ્યક્ષ કહ્યું અરે માણસો તો મરે છે પોતાના કર્મને કારણે એના કર્મમાં હોય છે પ્રાર્થના એટલા માટે મળી જાય છે ત્યારે સ્વામી વિવેકાન બહુ ગુસ્સે થઈ ગયા અચ્છા કર્મને કારણે મરે છે આ તમારો કર્મવાદ ત્યારે શિષ્યને કહે કે જો તારો કર્મવાદ ત્યાં સુધી કર્મવાદ સમજતા એનું રૂપ છે કર્મવાદ તો એમ કે છે બદલે આવા તમને કઠોર અને આવા રાક્ષસ બનાવે છે રાક્ષસ જેવા બનાવે છે કે જે એ જે માણસો મરે છે ભલે મળતા પોતાના કર્મને કારણે મરે છે પોતાના નસીબને કારણે મળે છે એણે એવા કર્મ કહી રહ્યા છે પૂર્વજન્મા જેને કારણે આજે આજે ભૂખે મરે છે ભલે ભોગવતા આ તમારો કર્મવાદ ક્યાં પહોંચ્યો વિચાર કરો કર્મવાદ જેથી નથી સમજતા એને કારણે આ દેશનું કેટલું સત્યાનાશ થાય છે તો વિચાર કરો સ્વામી વિવેકાન કહ્યું આ તમારો કર્મવાદ ક્યાં પડે પછી એકદમ ગુસ્સે થઈને કહેવાય વારે વાર તમારો આ તમારી તો વાત બહુ સારી છે કર્મને કારણે મરે છે તો તો પછી તમારી માટે પણ એમ કહી શકાય તમારી જે ગાયો છે એ પણ કતલખાનામાં જાય છે એ પોતાના કર્મને કારણે જાય છે એમ કેમ નથી કહેતા માણસો જયારે ભૂખે મરે છે તો એ પોતાના પૂર્વજનના કર્મોને પરિણામે અત્યારે ભૂખે મરે છે પૂરા પૂરા કર્મ કરે છે તો તમારી ગાયો માટે પણ એમ ન કહી શકાય કે તમારી ગાયો જે કતલખાના જે ગાયો કતલખાનામાં જાય છે કેટલી ગાયોને તો બરાબર બહુ સરસ ઘાસચારો મળે છે અને કેટલી ગાયો કતલખાનામાં જાય છે શા માટે જાય છે એના કર્મ એના પૂર્વ કર્મને કારણે એ કતલખાનામાં જાય કસાઈ જાય છે તો પછી ત્યારે એમ કેમ નથી કહેતા કે ગાયોને મારે ન બચાવવી જોઈએ કારણ કે એ પ્રાર્થને કારણે જાય છે ત્યારે આ વિષયમાં પણ ગયા વાત તો સાચી છે જો માણસો પણ પોતાના પ્રારબ્ધને કારણે મરે છે તો આ પણ પોતાના પ્રારબ્ધને કારણે મરે છે તો કે વાત તો તમારી સાચી છે પણ શાસ્ત્રમાં લખ્યું છે ને કે ગાય તો આપણી માતા છે ત્યારે સ્વામી કે હા એ વાત સાચી છે ગાય આપણી માતા છે એ તો હું સમજી શકું છું નહીં તો તમારા જેવા આવા સુપુત્ર થોડી જન્મ આપે આજે તમારા જેવા સુપુત્ર જોઈને જ ખબર પડે છે ગાય આપણી માતા છે પેલા તો માણસ કટાક્ષ સમજી ન શકા તો કે ના મને કાંઈ ને કઈ તો ફંડ આપો ત્યારે સ્વામી કારણ કે મારી પાસે ત્યારે ફંડ નથી પણ જો કદાચ મારી પાસે ફંડ આવશે પેલા હું માણસોને બચાવીશ જે ભૂખેથી મરશે પછી જે વધશે એમાંથી જરૂરથી તમારા માટે આપીશ બાકી સૌથી પહેલા આપણે નજીની સામે આ ભાડસો ભૂખે મરે છે એને પહેલા સેવા કરવી પડશે ગાયોને પણ બચાવવાની છે પણ સૌથી પહેલા માણસોને પછી બાકી બધાને અને ગાયોને પણ બચાવવાની છે તે સેવા કરવાની છે તો બધાની સેવા કરવાની છે જીવ માત્રમાં દયા જીવ માત્ર પ્રત્યે આપણે ઈશ્વર રહેલા છે જીવ માત્રમાં દયા રાખવાની છે દયા રાખવાની છે એટલે કે એમની સેવા કરવાની છે જીવ માત્ર પડે પણ સેવા જેમ શ્રી રામ છે પરંતુ સેવા બધાની કરવાની છે ગાયો સેવા સેવા કરતી વખતે માતા છે કરવાની માણસો ભૂખે ખાડામાં રહેવા દો આ જ કર્મ નો સિદ્ધાંત આપણે ખોટા ભૂલ્યા છીએ આ કર્મ ના સિદ્ધાંતનો દુરુપયોગ આપણે કરીએ છીએ તો જે કંઈ આપણે દુરુપયોગ કરીએ એટલા માટે સ્વામી વિવેકાનંદ સમજાવે છે શ્રી રામકૃષ્ણ સમજાવે છે કે ના કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે મરચું ખાશું તો આપણને તીખું લાગશે આપણે જો ખરાબ કામ કરશું તો આપણે ખરાબ ફળ મળશે અને એટલા માટે બીજાના ઉપર જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણને એના પ્રત્યે અનુકંપા હોવી જોઈએ એની સેવાની તક જતી ન કરવી જોઈએ જ્યારે બીજું કોઈ અને આપણા પર દુઃખ આવે ત્યારે આપણે બહાદુરી પર એને સહન કરવું જોઈએ કે ના જે કંઈ મારા જીવનમાં આવી છે દુઃખ આવ્યું છે એ મારા પોતાના કર્મને કારણે છે ને એ જ વાત બતાવે છે કે મારું પોતાનું ભવિષ્યનું જે નિર્માણ હું પોતે મારા હાથેથી કરીશ આવી જાતની વસ્તુ પોતાના મન જીવનમાં મનમાં આવે છે તો સાચો કર્મવાદનો જે સિદ્ધાંત છે એ માણસને નિષ્ક્રિય નથી બનાવતો સાચો કર્મવાદનો સિદ્ધાંત માણસને સ્વાર્થી નથી બનાવતો સાચો કર્મવાદનો સિદ્ધાંત જો સાચી રીતે સમજી જાય તો આપણને કાયર નથી બનાવતો આપણને નીડર બનાવે છે અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર ગીતાના શ્રી કૃષ્ણ અને ભગવદ્ ગીતા બહુ સુંદર વાત સમજાવે છે કે આ કર્મનો સિદ્ધાંત બતાવીને કહે છે અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે કોઈની પાસે સહાય માગો નહીં આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ તો કોઈ બીજું આપણને સહાય કરવાનો નથી કર્મ સિદ્ધાંત આપણને શીખવાડે છે આપણે પોતે આપણી સહાય કરીએ છીએ તું પોતે તારો મિત્ર છે તું પોતે તારો શત્રુ છે તારા પોતા સિવાય બીજું કોઈ તારો શત્રુ નથી તારા સિવાય તારો કોઈ મિત્ર નથી આ છેવટનો અને મોટા મોટો ઉપદેશ છે અરે પણ એ ઉપદેશ સમજવા માટે એ શીખવા માટે કેટલો બધો સમય લાગે છે આપણે આ સતને સમજ્યા છીએ એમાં આપણને લાગે છે પણ બીજી ક્ષણે જૂનું મોજું પાછું આવે છે કમર ભાંગી પડે છે આપણે દુર્બળ થઈ પડીએ છીએ અને ફરી પાછા તે જ વહેમ અને સહાય માટે જાવા નાખીએ છીએ દુઃખના વિશાળ ડુંગરનો જરા વિચાર કરો અને જુઓ એ બધું સહાય માટે દોડવાના ખોટા ખ્યાલમાંથી ઉદભવેલ છે કર્મનો સિદ્ધાંત આપણને સમજાવે છે પોતાના રહેવાનું નિરળ બનવાનું અને જે કઈ દુઃખ અને વિપત્તિ આવે છે એને બહાદુર પ્રસન્ન કરવાનું પાપ એક જ છે અને તે છે નબળાઈ જ્યારે હું નાનો હતો ત્યારે મેં મિલ્ટન નું લોસ્ટ વાંચેલું તેમાં કોઈ પણ પાત્ર માટે મને માન ઉપજ્યું હોય તો તે એકમાત્ર શેતાનને માટે હતું સ્વામી વિવેકાનંદ શું વાત કરે છે શેતાનને આજ સુધી બધા ઘૃણા કરતા આવ્યા છે સ્વામી વિવેકાનંદ શું કે છે શેતાન માટે મને માન છે કેમ બહાદુરી તે જ વ્યક્તિ મુનિ છે કે જેનો આત્મા કદી દુર્બળ થતો નથી કે જે દરેકનો સામનો કરે છે અને લડતા લડતા ખપી જવાને કૃત નિશ્ચય છે શેતાન લડતા લડતા કૃત નિશ્ચય છે એ કોઈના ઉપર દોષ નથી હું મરી ગયો આને કારણે મને દુઃખ શેતાન પોતે જ છે નહીં હું લડી લઈશ શેતાન કોઈનો સહારો લેતો નથી ઉભા થાવ લડતા લડતા મૃત્યુને ભેટો એક ગાંડાઈમાં બીજી ગાંડાઈનો ઉમેરો કરો નહીં જે અનિષ્ટ આવવાનું છે તેમાં તમારી દુર્બળતાનો ઉમેરો કરો નહીં જગતને મારે આટલું જ કહેવાનું છે સબળ બનો તમે પ્રેતો અને ભૂતોની વાત કરો છો આપણે જીવતા જાગતા ભૂતો છીએ બળ અને વિકાસ એ જીવંત પ્રાણીની નિશાની છે નિર્બળતા મૃત્યુનું ચિહ્ન છે જે કઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો તેમાં મોત છે જે કઈ બળ હોય તેને નરકમાં જઈને પણ પકડો માત્ર વીરને માટે જ મુક્તિ છે માત્ર વીરોને જ સુંદરી વરમાળા આરોપે છે મુક્તિને પાત્ર વીર જ હોય છે નરક કોને માટે ત્રાસ અને પીડા કોને માટે પાપ કોને માટે નિર્બળતા કોને માટે રોગ કોને માટે તમે ઈશ્વરમાં માનો છો જો તમે માનતા હો તો સાચા ઈશ્વરમાં માનો તું જ સ્ત્રી છો તું જ પુરુષ છો તું જુવાનીમાં જુમમાં ચાલતો જુવાન છો લાકડીને ટેકે ડગમગતો ચાલતો વૃદ્ધ પણ તું જ છો શ્વેતા શત્રુ ઉપનિષદની વાત છે તમ સ્ત્રી તમ પુમાનસી તમ કુમાર ઉત્વા કુમારી તમ જીણો દંડે ન વંચસી તમ જાતો ભવશી વિશ્વતમુખ હે પ્રભુ દરેક જગ્યાએ તમે જ તમે છો તું જ દુર્બળતા છો તું જ ભય છો તું જ સર્ગ છો અને તું જ નરક છો ડસે તેવો સર્પ તું જ છો તું જ ભય તરીકે આવો તું નૃત્ય તરીકે આવો દુઃખ તરીકે પણ તું જ આવો સર્વ પ્રકારની નિર્બળતા સર્વ પ્રકારના બંધનો એ બધી કલ્પનાઓ છે એક શબ્દ સાંભળતા સાંભળાવતાની સાથે જ એ અદૃશ્ય થઈ જશે એક જ વાક્ય જો યાદ આ મંત્ર છે સ્વામી એક એક વાક્ય એક એક મહામંત્ર છે શું કહે છે સર્વ પ્રકારની નિર્બળતા સર્વ પ્રકારના બંધનો એ બધી કલ્પનાઓ છે

એ આત્માનામાં અનંત શક્તિ છે આટલું સંભળાવવાની જરૂર છે ભાગ ભાગી જશે ઓલ ફિયર ઓલ બોન્ડેજ ઓલ વીકનેસ ઇઝ ઇમેજિનેશન આ બધી કલ્પના છે સ્પીક વન વર્ડ ટ્વીટ ઇટ મસ્ટ વેનિશ એક શબ્દ સંભળો ભાગી જશે નબળા થશો નહીં એ સિવાય બીજો કોઈ રસ્તો નથી ઊભા થાઓ અને સબળ બનો ભય ન રાખો વહેમ ન રાખો જેવું છે તે સત્યનો સામનો કરો જો મૃત્યુ આવે અને એ આપણું મોટામાં મોટું દુઃખ છે તો ભલે આવે આપણે વીરની જેમ મરવા ઈચ્છીએ છીએ હું જાણું છું કે ધર્મ આટલો જ છે હું તે પામ્યો નથી પણ તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું હું કદાચ તે પ્રાપ્ત ન કરું પણ તમે કદાચ પ્રાપ્ત કરી શકશો આગળ વધો સામવેકન કેવી વાત કરે છે આ જ અસલ ધર્મ છે કયો ધર્મ કે જે તમને મૃત્યુને ભેટ ભેટતા શીખવાડે છે કે મૃત્યુથી પણ તમને ડર નહીં કોઈ પણ વસ્તુથી ડર નહીં એવી જાતની સ્થિતિ આવી એનું નામ ધર્મ આ સાચો ધર્મ છે અને સ્વામી શું કહે છે કેટલા નમ્ર છે કે હું એ ધર્મ નજી પામ્યો નથી પણ એના માટે પ્રયત્ન કરું છું કદાચ મને નહીં મળે પણ તમને મળશે આગળ વધો મારા કરતા આગળ વધી જાઓ તમે એ ધર્મને પામી જાઓ એટલી બધી કેટલી બધું સાહસ કેટલી બધી પ્રોત્સાહન કેટલી બધી પ્રેરણા કેટલી બધું પ્રોત્સાહન આપે છે જ્યાં એક અન્યને જુએ છે એક અન્યને સાંભળે છે જ્યાં સુધી બેનું ભાન છે ત્યાં સુધી ભય રહેવાનો અને ભય એ સર્વ દુઃખોનું મૂળ છે જ્યાં કોઈ અન્ય જોતું નથી જ્યાં સર્વ એક જ છે ત્યાં દુઃખી થનારું કોઈ નથી સુખી થનારું કોઈ નથી ત્યાં માત્ર એક અદ્વિતીય છે માટે ભય ન રાખો ઉઠો જાગો અને ધ્યેય પહોંચે નહીં ત્યાં સુધી અટકો નહીં એ રાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ઇલ ધોલ ઇઝ ડિસ્ટ નું એક એક વાક્ય એક એક શબ્દ મહામંત્ર આ સ્વામી વિવેકાનંદની વાણી છે કર્મના સિદ્ધાંતમાંથી વાણી જે કઈ કર્મ જે કઈ જે કંઈ હું દુઃખ ભોગવું છું જે કઈ નિર્બળતા જે કઈ દુર્બળતા મેં પોતે સૃષ્ટિ કરી છે મેં પોતે પોતાના મનને નિર્બળ બનાવ્યું છે મેં પોતે પોતાના જીવનને જેટલી દુઃખો અને સમસ્યાનું મેં નિર્માણ કર્યું છે અને એટલા માટે હું પોતે કોઈની સહાયતા વગર બધામાંથી દૂર આવી અને નિર્બળ નિર્બળતાને ભગાવી નિર્બળ બનીશ અને બધાનો સામનો કરીશ આ નિડરતા જે દિવસે આવશે એ દિવસે ધર્મ આવ્યો ત્યાં સુધી ધર્મનું બાહ્ય એક આચરણ છે આડંબર જેને કહી શકાય ઠીક છે આડંબર બા કરતા કરતા ધીરે આવશે પણ અસલ વસ્તુ આ છે અસલ ધર્મ આ છે નિડર બનવું નિડરતા એ જ ધર્મ છે બળ એ જ જીવન છે બળ એ જ મૃત્યુ છે બળ એ જ ધર્મ છે નિર્બળતા એ અધર્મ છે નવી ડેફિનેશન આપે છે સ્વામી વિવેકાનંદ એક નવી ડેફિનેશન આવી રીતની વ્યાખ્યા ધર્મની વ્યાખ્યા કોઈ ધર્મગુરુએ કરી નથી સ્વામી વિવેકાનંદ કે હું શેતાનને માનું છું શેતાનમાં મને રસ છે સૌ એક જ વ્યક્તિ એવી છે એક જ પાત્ર જેને માટે મને સૌથી વધારે સન્માન થયું સ્વામીજી કહે છે મિલ્ટન નું પેરાડાઈઝ લોસ્ટ પુસ્તકમાં શેતાન એના પ્રત્યે મારે સન્માન છે એટલે શેતાન ને તો બધા ઘૃણા કરે સ્વામીજી કહે છે મને સન્માન છે કેમ એના પ્રત્યે મારે કારણ કે શેતાન કોઈથી ડરતો નથી અને મારે એવી વ્યક્તિનો ચરણમાં પડું કે જે કોઈથી ડરે નહીં બસ એક જ વ્યક્તિના ચરણમાં હું પડું જે કોઈ ડર કોઈથી ડરે નહીં નિર્બળતા જેનામાં છે એ ગમે એટલું ધર્મનું આચરણ કરતો હોય એનો ધર્મ હજી આવ્યો નથી જે સાચો ધાર્મિક હશે એ કોઈથી ડરશે નહીં એને જીવનમાં કોઈ માનસિક ચિંતાથી ડરશે નહીં કોઈ જાતની શારીરિક ચિંતાથી ડરશે નહીં કોઈ જાતની શારીરિક પરિસ્થિતિ ધાર્મિક છો છો તમે ડરો ધાર્મિક નહીં સામવિકા નવી ડેફિનેશન આપી દીધી નિર્બળતા એ જ મૃત્યુ બળ એ જ જીવન નિર્બળતા એ જ અધર્મ બળ એ ધર્મ શેતાન છો કાંઈ વાંધો નહીં પણ બળવાન છો તમે ધર્મ અરે પણ શેતાન ધર્મ થઈ ગયો હા શેતાન ધર્મ થઈ ગયો મારા માટે કેમ એના બળ છે એ ડરતો નથી કોઈ નથી અભય છે કમસે કમ ડરતો તો નથી આજે અત્યારે એને લાખ ખૂન પણ કઈ રહ્યા હશે પણ એનામાં બળને કારણે એને જ્યાં અહમ બ્રહ્માસ્મી મહામંત્ર મળશે એ નિરતાપૂર્વક અહમ બ્રહ્માસ્મી કઈ બ્રહ્મ સાથે એક થઈ જશે પણ જે ડરપોક છે એને કાંઈ નહીં મળે એ ગમે એટલું આચરણ હજારો વાર આચરણ કરશે નહીં મળે કેમ નિડરતા નિડરતા એ જીવન સ્વામી વિવેકાનંદ નો સંદેશો અને કર્મના સિદ્ધાંત અને કર્મના સિદ્ધાંતની અને કર્મના સિદ્ધાંતની અને કર્મના સિદ્ધાંત અને કર્મના સિદ્ધાંતની અને